હેલો ફ્રેન્ડ્સ, જાગૃતિ કુક હાઉસમાં તમારું સ્વાગત છે. તો ગુજરાતીઓના ઘરે કોઈ પણ તહેવાર હોય પણ મોહનથાળ, લાડવા આ બધી રેસીપી તો બનતી જ હોય છે. તો આજે આપણે સરસ મજાનું મોહનથાળ બનાવીને તૈયાર કરીશું. જેના માટે આપણે એક મોટું વાસણ લઈશું. હવે તેમાં એક મોટા બાઉલ જેટલું વજનમાં 250 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ આવે છે તે લેવાનો છે. દુકાનમાં આ રીતનો તૈયાર મોહનથાળનો લોટ કહેશો તો પણ મળી આવે છે. હવે આ લોટને આપણે બધી વસ્તુઓ આ જ પ્રમાણમાં લેવાની છે. તો લોટને આપણે પહેલે ચાળીને જ લેવાનો. હવે લોટને આપણે ધાબો દેવાનો છે. તો તે માટે મેં એક વાટકીમાં 9 શેકું દૂધ ગરમ કર્યું છે, 3 ચમચી જેટલું, અને 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. હવે આ બંને વસ્તુને આપણે લોટમાં આ રીતે સરસ એડ કરવાની છે. બધું દૂધ એક જગ્યાએ નથી રેડવાનું. હવે આ બચેલા દૂધને આપણે પછી એડ કરીશું. હવે આંગળીઓની મદદથી આ રીતે બધા જ લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને સરસ એવી કણી તૈયાર થાય. હવે વધેલા દૂધને પણ આપણે એડ કરી દઈશું. આ 2-3 મિનિટ પ્રોસેસ કર્યા પછી આ લોટને આપણે બંને હાથથી સારી રીતે રગડવાનો છે, યાને કે થોડો મસળવાનો છે. તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે બિલકુલ હલકા હાથે આ પ્રોસેસ આપણે 5 મિનિટ સુધી કરવાની છે. હવે 5 મિનિટ પછી હવે લોટમાં સરસ એવી કણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઢાંકીને તમે આ જ વાસણમાં પણ મૂકી શકો છો. હું અત્યારે એ જ વાટકામાં ફરીથી કાઢી લઈશ. હવે કાઢ્યા પછી આપણે લોટને આ રીતે થોડો દબાવી દઈશું. હવે તેને ઢાંકીને આપણે 30 મિનિટ માટે મૂકી દઈશું. પછી તેને ચેક કરીશું. 30 મિનિટ પછી લોટને આપણે ખોલીને ચેક કરીએ. તમે જોઈ શકો છો સરસ એવો સેટ થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે ચાળી લેવાનો છે, જેથી કરી કણી બધી એક સરખી બને. તો ચારવા માટે મેં અત્યારે ચોખા ચારવાની ચાળણી લીધી છે. તમે ઘઉં ચારવાની ચાળણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સારી રીતે આપણે ઘસીને ચારવાની છે, જેથી કરીને બધી કણી નીકળી જાય. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો તો આ રીતની કણી રહે એટલે થોડું વધારે પ્રેસ કરવાનું. હવે બધી સરસ એવી કણી તૈયાર થઈ ગઈ છે. દાણેદાર આપણો લોટ તૈયાર છે. હવે આ લોટને આપણે શેકવાનો છે. તો શેકવા માટે કઢાઈમાં આપણે જેટલો લોટ લીધો હતો તેનાથી અડધું આપણે ઘી લેવાનું છે. તો 250 ગ્રામ લોટમાં 125 ગ્રામથી 150 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. ઘી મેલ્ટ કરીને લેવાનું. હવે ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે લોટને એડ કરી દઈશું. તો લોટને આપણે મીડિયમ આંચ પર જ 15-20 મિનિટ સુધી સારી રીતે શેકવાનો છે, જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય અને સ્મેલ આવવાની શરૂ ના થાય ત્યાં સુધી. તો ઘી અને લોટ બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો ઉપરથી આપણે વધારે પડતું ઘી એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી. તે લોટને આ જ રીતે આપણે ચલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે બળી ના જાય તે માટે. હવે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ આપણો સરસ શેકાવા લાગ્યો છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને ફૂલવા પણ લાગ્યો છે. હજુ તેને આપણે વધારે વાર થોડું શેકીશું. તો બીજી 5-10 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો ફૂલી ગયો છે. તો આ ટાઈમ પર તમારે જો દૂધ એડ કરવું હોય આમાં તો તમે કરી શકો છો. હું અત્યારે નથી એડ કરી રહી. હવે તેનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો તેનો કલર બિલકુલ લાલ એવી કણી પડી ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને 1-2 મિનિટ આ રીતે ચલાવતા રહીશું, જેથી કરીને લોટ આપણો બળી ના જાય તે માટે. તમે આને અલગથી પણ વાસણમાં કાઢી શકો છો. હવે 2-3 મિનિટ પછી તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ રીતે ચલાવતા રહીશું. હવે બાજુની કઢાઈમાં આપણે જેટલો લોટ લીધો છે તેનાથી અડધી અથવા તો 125 ગ્રામથી 150 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે 250 ગ્રામ લોટમાં. હવે ખાંડ ડૂબે તેટલું થોડું 1 કપ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે આપણે આની ચાસણી બનાવવાની છે. તો આ ચાસણીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ ઉકાળવાની છે, જેથી કરીને ખાંડ ફટાફટથી ઓગળી જાય. તો તમે જોઈ શકો છો ખાંડ આપણી સરસ ઓગળી ગઈ છે અને ચાસણી ઉકળવા લાગી છે. તો હવે તેમાં 5 મિનિટ પછી
જે ફૂડ કલર આવે છે ઓરેન્જ તે આપણે એડ કરી દઈશું, તેનાથી આપણો મોહનથાળનો કલર બિલકુલ બજાર જેવો જ આવશે। હવે આ ચાસણીને આપણે એક તારની ચાસણી બનાવવાની છે ત્યાં સુધી ઉકાળીશું। જો તમારી ચાસણી કાચી હશે તો મોહનથાળના પીસ સરખા નહીં પડે। હવે તેને આપણે ચેક કરીએ, તો ચેક કરવા માટે આ રીતે એક બૂંદ કોઈપણ વાસણમાં પાડવું અને ઠંડુ થાય પછી તેને ચેક કરવું। હવે ઠંડી થયા પછી તેને આપણે આંગળી ઉપર લઈશું, તો તમે જોઈ શકો છો બિલકુલ પણ થોડો તાર નથી થતો। હજી તેને આપણે 3-4 મિનિટ જેવું ઉકળવા દઈશું। હવે 3-4 મિનિટ આપણી થઈ ગઈ છે અને ચાસણી સરસ એવી ઘટ થઈ ગઈ છે। ફરીથી એક બૂંદ પાડીને આપણે આ રીતે ચેક કરીએ તો જોઈ શકો છો એક તારની ચાસણી થઈ રહી છે। હવે વધારે ઉકાળવાની નથી તો ગેસને બંધ કરી દઈશું। ઉપરથી આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ ચાસણીને આપણે મોહનથાળમાં એડ કરી દઈશું। હવે બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। ગેસને આપણે બંધ જ રાખીશું અત્યારે, જરૂર પડે તો જ ચાલુ કરીશું। હવે લાસ્ટમાં આપણે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। તમે તેની જગ્યાએ માવો પણ એડ કરી શકો છો ઘરે, અથવા મોરો એડ કરતા હોય તો તેના ભાગની ખાંડ થોડી વધારે ઉમેરવી। હવે સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી પડી। હવે આ મિશ્રણ આપણું ઠંડુ થાય તે પહેલાં આપણે ડીશમાં તેને સ્પ્રેડ કરીશું। સ્પ્રેડ કરતાં પહેલાં થાળીને થોડી ઘીવાળી કરી લેવાની। હવે આ રીતે થોડું થપથપાવી દેવાનું જેથી કરીને ચારેકોર મિશ્રણ સ્પ્રેડ થઈ જશે। હવે ઉપરથી આપણે બદામની કતરણ આ રીતે સ્પ્રિંકલ કરીશું જેથી કરીને મોહનથાળ ખૂબ જ સરસ એવો દેખાય બજાર જેવો। હવે ઠંડો થવા દઈશું 1/2 કલાક, પછી તેમાં કટિંગ કરીશું। હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મોહનથાળ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે। તો કટિંગ કરીશું, તો કટિંગ તમે તમારી રીતે નાના મોટા ટુકડામાં કરી શકો છો। હું અત્યારે મીડિયમ સાઇઝના ટુકડા કરી રહી છું, તો સાઇડમાંથી આપણે આ રીતે એક અલગથી ટુકડો કાઢીને ચેક કરીશું, તો તમે જોઈ શકો છો પરફેક્ટ શેપમાં આપણો આ ટુકડો નીકળીને બહાર આવ્યો છે। હવે તેને આપણે પ્લેટમાં કાઢીને સર્વ કરીશું। તો તૈયાર છે તહેવારો માટે સ્પેશિયલ દાણેદાર એવો મોહનથાળ, જે ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થયો છે। તો ઘરે તમે પણ આ રીતે મોહનથાળ બનાવીને બધાને ખવડાવી શકો છો। તો તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ આપણો મોહનથાળ બન્યો છે। તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।